जी रुजन, आपने पूछवा मांगीश के आसाराम ने अमदावाद में सेफ पेसेज अपायानी पण चर्चा चाली रही है। वर्षो जूनी घटना पुरवार करवी पण अघरी लागे छे, तो शुं लागे छे के केस कई दिशा में जशे? તમે સાચું કહ્યું છે આ સેફ પેસેજની વાત, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આશારામ બાપુના ગુજરાત કનેક્શન્સ કેવા છે, એટલે એમાં વી કે નોટ કે નવી વાત નથી, એ પહેલાથી જ કનેક્શન્સ ગુજરાત કનેક્શન્સ છે, એટલે મેજરલી જેના અહીંયા વધારે કેસીસ છે એમાં આશારામ બાપુને કશું કોઈ અત્યાર સુધી કશું ખાસ થયું નથી, આ કોઈ પગલાં લેવાયા નથી, એટલે ધેર કેન બી અ પોસિબિલિટી કે ધેટ કેન બી સમથિંગ લાઇક અ સેફ પેસેજ. પણ કમિંગ બેક ટુ વોટ યુઆર ધીસ થિંગ ઇઝ કે અગર આ જે પીડિતાએ જે કેસ નોંધાયો છે 12 વર્ષ પછી, તો ઇટ ઇઝ નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ. હું તો કહું છું કે એક બેન બહાર આવી છે, એનાથી આઈ એમ શ્યોર કે બીજી બહેનોને બી હિંમત આવશે અને બીજી બહેનો બી બહાર આવશે, એ અત્યારે ઇમ્પોર્ટન્ટ ચીજ છે, અને બીજી બહેનો બી બોલશે. કારણ કે અત્યારે મારા માટે અગેન રિપીટિંગ કે 12 વર્ષ ઇઝ નોટ અ બિગ થિંગ, કે 12 વર્ષ પહેલા હતું દેટ મીન્સ કે થયું જ ના હોય, દેટ ઇઝ અ પોસિબિલિટી કે થઈ શક્યું હોય છે. પણ નાઉ એઝ ઈ સાહેબે બરોબર કીધું કે જે આપણે ફોરેન્સિક સાયન્સનો જે આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ, આપણે અગર વ્યવસ્થિત કરશું તો થશે. પણ મારા ખ્યાલે અત્યારે જે પોલીસ વિલ કહેવાય યા જે પોલિટિકલ વિલ કહેવાય એ હજી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અગર એ હશે તો આખો કેસ સેટલ સોલ્વ થવાનો છે, ના તો પાછી આપણે શું કહેવાય ભયો ભયો વાળું કેસ છે આ તો.